રાપર તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી લઈને 600થી વધુ કર્મચારીઓને તાલીમ આપવાનું આયોજન કરાયું। હજે રાપરથી મારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ। રાપર તાલુકામાં ચૂંટણીની કામગીરીને લઈને કર્મચારીઓની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે। કુલ 53 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે ગઈકાલે રાપર નગરપાલિકાના ટાઉન હોલમાં ચૂંટણી લક્ષી તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાંત અધિકારી રાવલ, મામલતદાર ચૌધરી, નાયબ મામલતદાર મહેશ ઠક્કર, નાયબ મામલતદાર યોગેશ પ્રજાપતિ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કમલેશ સરબારી, ચૂંટણી તાલીમના નોડલ ઓફિસર ડીપી રાઠોડ, ભાઈલાલભાઈ સતાપરા, વસંત પરમાર, વિપુલ ચૌધરી, પિયુષ ચૌહાણ, જયેશ પટેલ, નરેશ ચૌધરી, હિતેશ ચૌધરી, જયસંઘ પરમાર, સ્વાગત પટેલ, દિનેશ પટેલ, રજની પટેલ, દિનેશભાઈ ચાવડા, અનિલ પટેલ સહિતના લોકોએ તાલીમ આપી અને અલગ અલગ પ્રકારની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। કુલ 680 કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી।